સ્વાધ્યાય 11.1 પ્રશ્ન નંબર 3 જેનું ક્ષેત્રફળ 440 ચોરસ મીટર છે અને લંબાઈ 22 મીટર છે તો તેવા જમીનના લંબચોરસ પ્લોટની પહોળાઈ શોધો અને તેની પરિમિતિ પણ શોધો। હવે સૌપ્રથમ આપણે શું કરવાનું હંમેશા તો કે જે માહિતી આપી હોય તેને આપણે ટૂંકમાં લખી દેવાનું। અહીંયા આપણને ક્ષેત્રફળ આપેલું છે તો ક્ષેત્રફળ બરાબર 440 ચોરસ મીટર, લંબાઈ L બરાબર 22 મીટર, પહોળાઈ શોધવાની છે એટલે B બરાબર પ્રશ્નાચિહ્ન, પરિમિતિ શોધવાની છે એટલે પરિમિતિ બરાબર કેટલા। તો આપણને ક્ષેત્રફળ આપેલું છે, લંબાઈ આપી છે, તો પહોળાઈ શોધવું હોય તો આપણને બેમાંથી એક માહિતી જોઈએ જે આપણને આપેલી છે। તો આપણે પહેલાં પહોળાઈ શોધીશું। હવે સૂત્ર કોનું મૂકવાનું તો કે ક્ષેત્રફળનું, વળી પાછું ચોરસનું કે લંબચોરસનું, તો આપણને જો એક જ માપ કીધું હોય તો ચોરસ સમજવાનું, બે લંબાઈ અને પહોળાઈ હોય એટલે લંબચોરસ, તો આપણે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકવાનું। લંબચોરસનું ક્ષેત્રફળ સૂત્ર શું છે તો કે L ગુણ્યા બી। હવે ક્ષેત્રફળ આપેલું હોય, પરિમિતિ આપી હોય, ત્યારે હંમેશા સૂત્ર ડાબી બાજુ મૂકવાનું। L ગુણ્યા બી, L આપણને 22 આપેલા છે, B આપણે શોધવાનું છે અને જમણી બાજુ ક્ષેત્રફળ 440, તો B બરાબર 440 છેદમાં 22। હવે આપણે અગાઉ કીધું એમ ગુણાકાર હોય બરાબરની જમણી બાજુ જાય એટલે ભાગાકારમાં જાય એટલે કે છેદમાં જાય, તો 22 × 44 ઉપરનું 0, તો B બરાબર 20 મીટર, તો આપણને પહોળાઈ મળી ગઈ 20 મીટર। હવે આપણી પાસે કીધેલું શું છે તો કે પરિમિતિ પણ શોધો, તો હવે આપણે પરિમિતિ શોધવાની છે। કોની પરિમિતિ છે તો કે લંબચોરસ પ્લોટની, તો લખવાનું લંબચોરસ પ્લોટની પરિમિતિ બરાબર, સૂત્ર શું છે લંબચોરસની પરિમિતિનું, 2 L પ્લસ B, બે। હવે લંબાઈ આપણને મળી ગઈ કેટલી, લંબાઈ આપેલી હતી કેટલી છે તો કે 22 મીટર, પ્લસ પહોળાઈ આપણને મળી છે 20, તો 2 × 20 = 42 = 42। હવે કૌંસ છે અને અહીંયા 2 છે, બંને વચ્ચે એક પણ નિશાની નથી, તો જ્યારે એક પણ નિશાની ન હોય ત્યારે આપણે ગુણાકારની નિશાની હંમેશા સમજવાની, તો 42 × 2 = 84 મીટર। અહીંયા જો ચોરસ મીટર નહીં આવે, ક્ષેત્રફળ હોય તો ચોરસ મીટર આવે અને પરિમિતિ હોય ત્યારે માત્ર મીટર અથવા સેન્ટીમીટર, તો આપણને જવાબ માગેલો તો પરિમિતિ શોધો લંબચોરસ પ્લોટની, તો લખી દેવાનું પ્લોટની પરિમિતિ 84 મીટર થાય। આગળ પ્રશ્ન નંબર 4 કે એક લંબચોરસની પરિમિતિ 100 સેમી છે, જો તેની લંબાઈ 35 સેમી હોય તો તેની પહોળાઈ પણ શોધો અને ક્ષેત્રફળ પણ શોધો। આપણે ત્રીજા પ્રશ્નમાં જે શીખી ગયા સેમ ટુ સેમ છે, જ્યારે ફરક એટલો જ છે, અગાઉના દાખલામાં પરિમિતિ શોધવાનું તો અહીંયા ક્ષેત્રફળ શોધવાનું, અલ્ટરનેટ છે, તો જે આપણને એકમો આપેલા છે જે માહિતી તે લખી દેવાની। પરિમિતિ કેટલી આપી છે આપણને 100 સેમી, પછી લંબાઈ આપી છે 35 સેમી, તો 35 સેમી, તો તેની પહોળાઈ શોધો બી બરાબર કેટલા અને ક્ષેત્રફળ બરાબર કેટલા શોધવાનું છે। તો આપણને પરિમિતિ આપેલી છે, લંબાઈ અને પહોળાઈ બંને છે એટલે આપણને ચોક્કસ ખબર પડી જાય કે આકાર લંબચોરસ છે, તો આપણે સૂત્ર મૂકી દેવાનું લંબચોરસની પરિમિતિ, લંબચોરસની પરિમિતિ સૂત્ર છે 2 L + B। હવે આપણને પરિમિતિ તો આપેલી છે એ તો આપણે શોધવાનું નથી, તો આપણે સૂત્ર ડાબી બાજુ મૂકી દઈશું, 2 લંબાઈ કેટલી છે તો કે 35 પ્લસ બી પહોળાઈ આપણે શોધવાની છે એટલે બી એમને મૂકશું, પરિમિતિ બરાબર 100, તો 35 + B = 100। 2 અહીંયા જો કૌંસ આગળ છે ગુણાકારની નિશાની નથી, પરંતુ આપણે ગુણાકાર સમજવાનું, તો બરાબરની જમણી બાજુ લઈએ એટલે છેદમાં જશે એટલે કેટલા થશે તો કે 50 × 100। હવે બી બરાબર જમણી બાજુ 50, આ 35 છે અહીંયા પ્લસની નિશાની છે, તો પ્લસ છે જમણી બાજુ જશે એટલે -35 થશે, તો બી બરાબર 50 - 35 એટલે કેટલા થશે તો કે 15।
सेंटीमीटर में है एटले सेमी, तो आपने लंबचोरस की पहोळाई 15 सेमी मळे। हवे आपने रकम में कीधु कि तो तेनु क्षेत्रफळ पण शोधो, कोनु क्षेत्रफळ तो कि लंबचोरसनु, सूत्र मूकी देवानु लंबचोरसनु क्षेत्रफळ बराबर सूत्र छे आपणुं एल गुणिया बी। तो लंबाई आपणे शुरुआत में आपी ली थी 35 सेमी, एने गुणिया पहोळाई आपणी छे 15, तो 15 गुणिया 35 करो एटले 525 थाय, माप सेमी में छे एटले चौरस सेमी। तो आ आपणो जवाब, लखी शकाय के लंबचोरसनुं क्षेत्रफळ 525 चौरस सेमी थाय। प्रश्न नंबर 5, एक चौरस बाग अने लंबचोरस बागना क्षेत्रफळ सरखा छे। चौरस अने लंबचोरस बे बाग छे परंतु बन्नेना क्षेत्रफळ सरखा छे। जो चौरस बागनी बाजूनी लंबाई 60 मीटर होय अने लंबचोरस बागनी लंबाई 90 मीटर, तो लंबचोरस बागनी पहोळाई शोधो। सौ प्रथम तो अहीं बे बाग छे, एक चौरस बाग अने एक छे लंब चौरस बाग। आपने रकम में कीधु कि क्षेत्रफळ बन्नेना केवा छे सरखा। चौरस बागनी बाजूनी लंबाई 60 मीटर, तो लंबाई बराबर 60 मीटर। लंबचोरसनी लंबाई केटली आपी छे 90 मीटर, तो लंबचोरस बागनी पहोळाई शोधो। तो बी बराबर केटला, आपणे जवाब लावानो छे लंबचोरस बागनी पहोळाई। हवे रकममां कीधुं छे कि बन्नेना क्षेत्रफळ सरखा। हवे क्षेत्रफळ आपणे शोधवुं होय तो आपणी पासे चौरस छे तो लंबाई आपेली छे, तो चौरसनुं क्षेत्रफळ सरखुं चौरसनुं क्षेत्रफळ शोधवुं पड़शे। तो लखी शकाय कि चौरसनुं क्षेत्रफळ बराबर एल गुणिया एल, एटले के 60 गुणिया 60 एटले 36 उपरना बंने 0, मीटर छे तो चौरस मीटर। तो चौरस बागनुं क्षेत्रफळ 3600 चौरस मीटर थाय। हवे आपणे तो कीधुं छे कि चौरस अने लंबचोरस बंनेना क्षेत्रफळ सरखा छे, तो तेथी लंबचोरसनुं पण क्षेत्रफळ केटलुं कही शकाय? लंबचोरसनुं क्षेत्रफळ केटलुं थशे? तो के 3600 चौरस मीटर थाय। शुं काम? तो आपणे रकममां कीधुं छे कि बंनेना सरखा छे एटला माटे। हवे आपणे जवाब लावो छे लंबचोरसनी पहोळाई, तो आपणी पासेनुं क्षेत्रफळ पण छे अने लंबाई पण छे, तो हवे मळी जशे। तो एनुं सूत्र मूकी दो आपणने कि लंबचोरसनुं क्षेत्रफळ बराबर एल गुणिया बी। क्षेत्रफळ छे एटले सूत्र हमेशा डाबी बाजू, लंबाई आपणने आपेली छे 90 गुणिया पहोळाई आपणे शोधवानी छे, अने क्षेत्रफळ क्षेत्रफळ केटलुं आप्युं छे? तो के 3600। तो बी बराबर 3600/90 छेदमां शुं काम आवे? आपणे अगाउ कीधुं छे कि गुणाकार छे तो जमणी बाजू जाय एटले ભાગાકારમાં આવે 0 0, 9 4 36 અને ઉપરનું 0, તો કે બી બરાબર 40। ક્ષેત્રફળ મીટરમાં હતું તો પહોળાઈ પણ આપણી મીટરમાં આવે, તો આપણો માગેલો જવાબ કયો હતો? તો કે લંબચોરસની પહોળાઈ શોધો। તો લખી શકાય લંબચોરસ બાગની પહોળાઈ 40 મીટર થાય। પ્રશ્ન નંબર 6, એક તાર લંબચોરસ આકારમાં વાળેલો છે, તેની લંબાઈ 40 સેન્ટીમીટર અને પહોળાઈ 22 સેન્ટીમીટર છે। જો તેને ખોલીને ફરીથી ચોરસ આકારમાં વાળવામાં આવે તો દરેક બાજુનું માપ કેટલું થશે? કયો આકાર વધુ ક્ષેત્રફળ આવરે છે તે પણ નક્કી કરો। આવરે છે મતલબ કોનું ક્ષેત્રફળ વધારે છે તે નક્કી કરવાનું છે। સૌ પ્રથમ તો લંબચોરસ આપણને આકાર આપેલો છે, તો લખી દો લંબચોરસ, એની લંબાઈ કેટલી છે? તો કે 40 સેમી અને પહોળાઈ કેટલી છે? તો કે 22 સેમી। આનો આ જ તાર છે તેને આપણે ચોરસમાં વાળવો છે, કેવા આકારમાં? તો કે ચોરસ, તો તેની લંબાઈ શોધો। બાજુનું માપ એટલે શું થશે? તો કે
लंबाई लंबाई शोधवानू छे। अने कोनो आकार वधु क्षेत्रफळ आवडे आवरे छे तो आपणे शोधवानू शुं छे तो के क्षेत्रफळ कोनू तो के आकार आपणने आप्या छे कया बे आकार एक तो चौरस अने एक लंब चौरस बन्नेनू आपणे क्षेत्रफळ पण शोधवानू छे। हवे तार तो एक ज सरखो छे परंतु जे लंबचौरस में छे तेने आपणे फरी चौरस में वाळवो छे तो आपणे नक्की करवानू के सौथी पहेला शोधवू शुं पड़े तो तार क्यां वाळेलो होय तो के फरते होय तो फरते होय तेने आपणे शुं कही शकाय परिमिति। तो आपणे सौथी पहेला आपणे जे तार वाळेलो छे तेनी आपणे परिमिति शोधवी पड़े तो लखी देवाय के लंबचौरस आकारनी परिमिति आकारनी परिमिति बराबर बे कौंसमां एल प्लस बी लंबाई छे 40 प्लस पहोळाई छे 22 तो बे 40 वत्ता 22 एटले के 62। हवे कौंस छे एटले गुणाकार 62 गुणिया 2 एटले 124 सेमी तो आ जे तार छे ते 124 सेंटीमीटर जेटलो थाय। हवे जेटलो लंबचौरस में वाळेलो छे आना आज तारने आपणे चौरस आकार में वाळवानो छे तो हवे आपणे शुं करवू पड़े तो के चौरसनी परिमिति शोधवी पड़े। हवे आटली परिमिति चौरसनी ज छे परंतु आपणे लंबाई शोधवी छे तो एना माटे सूत्र चौरसनी परिमितिनुं मूकवू पड़शे। जो चौरसनी परिमिति बराबर 4 गुणिया एल हवे परिमिति तो आपणी पासे छे एटले सूत्र डाबी बाजू मूकशुं 4 गुणिया एल बराबर परिमिति 124 तो एल बराबर 124 4 गुणाकार में है जमणी बाजू एट भांगाकार में तो 4 13 12 अने 4 1 4 तो एल बराबर 31 सेमी तो आपने चौरस की बाजून माप 31 सेमी थाय। तो हवे आपने पाछू बीजू कीधु कि कोनू क्षेत्रफळ वधारे आवरे छे चौरस के लंब चौरस तो वळी पाछू आपणे बन्नेनुं क्षेत्रफळ शोधवू पड़शे तो लखी शकाय कि चौरस आकारनुं क्षेत्रफळ चौरस आकारनुं क्षेत्रफळ। हवे जरूरी नथी कि पहेला चौरस आकारनुं शोधवुं पहेला लंबचौरसनुं पण शोधी शकाय। चौरसनुं क्षेत्रफळनुं सूत्र शुं छे तो के एल गुणिया एल लंबाई आपणने केटली मळे तो के 31 तो 31 गुणिया 31 गुणाकार करो तो 31 गुणिया 31 एटले 961 थाय तो 961 चौरस सेमी। हवे तो के बीजो आकार कयो हतो तो के लंब चौरस तो के लंब चौरस आकारनुं क्षेत्रफळ एनुं सूत्र छे तो के एल गुणिया बी तो एल केटली छे तो के लंबाई एनी आपणने शरूआतमां आपी छे 40 अने पहोळाई केटली छे तो के 22 बन्नेनो गुणाकार करो 22 चोकू 88 ઉપરનું શૂન્ય તો કે 880 ચોરસ સેમી। તો આપણને કીધું છે કોનું વધારે ક્ષેત્રફળ થાય તો ચોરસનું 961 થયું લંબચોરસનું 880 સેન્ટીમીટર થયું તો આપણને ખબર પડે કે વધારે કોનું છે તો કે ચોરસનું। તો લખી શકાય તેથી કરીને કે ચોરસ આકારનું ક્ષેત્રફળ વધારે આવરે છે।